મિત્રો હું જયેશ દેસાણી માણસાપુરા અંગ્રેજી હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 4 નારાયણ હેમચંદ્ર તેના વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, નારાયણ હેમચંદ્ર એ લેખક છે, ગાંધીજી સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ, જન્મ 2/10/1869, અવસાન 3/1948, અને આ એ આત્મકથા એ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલી છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો. રાજકોટ તેમજ ભાવનગરમાં અભ્યાસ કર્યા પછી ઇંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની પદવી મેળવી વકીલાતના વ્યવસાય માટે આફ્રિકા ગયા અને ત્યાં ભારતીયોના હકોના રક્ષણ માટે સત્યાગ્રહનો આરંભ એટલે કે શરૂઆત કરી. આફ્રિકાથી ભારત આવ્યા અને ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલનનું એણે નેતૃત્વ લીધું. અસ્પૃશ્યતા નિવારણ તેમજ ખાદી અંગે રચનાત્મક કાર્યો કર્યા. હરિજન, નવજીવન પછી યંગ ઇન્ડિયા પત્ર સામયિકોનું લેખન સંપાદન કર્યું. એમનું જીવન જ પ્રજા જીવનનો સંદેશ એ દસ્તાવેજ બની રહ્યું. હિન્દ સ્વરાજ, ખરી કેળવણી, કેળવણીનો કોયડો, નીતિનાશને માર્ગે, ત્યાગમૂર્તિ અને બીજા લેખો એ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમની સત્યના પ્રયોગો અથવા આત્મકથાનો એ વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમના સઘળા લખાણો ગાંધીજીનો અક્ષર તે નામની ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયા છે. તો આ નવલકથા ખંડમાં આપણું મન હંમેશા સારું, સુષ્ટુ, નાજુક, નમણું જોવા સ્વીકાર જ તૈયાર હોય છે, કિંતુ પરંતુ તેને ઉલટું ચિત્ર, વિચિત્ર, બેડોળ, કદરૂપ સ્વીકારવા જરાય તૈયાર જ નથી. અને નારાયણ હેમચંદ્ર રંગે રૂપે સ્વભાવે અવાજે પોશાકે પૂરા માપે અને ભારોભાર વિચિત્ર હતા છતાં તેમની આ અપાર પ્રવાસ પ્રીતિ, ભાષા જિજ્ઞાસા, નિખાલસતા, નીર વિમાનિતા, અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસ જેવા ગુણોએ ગાંધીને ખૂબ જ મોહિત કરી દીધેલા. મનુષ્યના બાહ્ય વ્યક્તિત્વ કરતાં તેના આંતરિક સૌંદર્યને એ પારખવાની, એ પામવાની ગાંધીની આત્મસૂઝ આપણને આકર્ષે છે. મહાપુરુષો એ કોઈના પોશાક સામું નથી જોતા, તેઓ તો તેના હૃદયને તપાસે છે. કાર્ડિનલ મેનિંગ વિશેની નારાયણ હેમચંદ્રની આ માર્મિક ટકોર આપણા બંધ અંતર દ્વારને ખોલવાની, સમજવાની, ગુરુચાવી આ આત્મકથા ખંડ 1નો આ ગદ્યખંડને આપણે આ ગદ્યખંડ આપણને સમજાવી રહ્યા છે. જેનો આનંદ ઉત્સવ કરીએ એટલો ઓછો ખરું ને? તો અહીંયા હવે વાત કરીએ આત્મકથા ખંડમાં એ શું કહે છે. તો કે આ જલસામાં સ્વ નારાયણ હેમચંદ્ર એ વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નેશનલ ઇન્ડિયન એસોસિએશનવાળા મિસ મેનિંગને ત્યાં મળ્યો. વિલાયતમાં વિદેશથી આવ્યા હતા. મિસ મેનિંગમાં જાણતા હતા કે મને બધાની સાથે ભળતા નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે એ બેઠો રહેતો, કોઈ બોલાવે તો જ બોલું. એટલે કહેવાનું એ છે કે મિસ મેનિંગ જાણતા હતા કે મને બધાની સાથે ભળતા નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે એટલે કે કંઈ પણ બોલ્યા વગર એ ત્યાં બેસી રહેતો, કોઈ બોલાવે તો જ હું બોલું. તો તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી. નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર એટલે કે કંઈક અલગ જ હતો. એ બેડોળ પાટલૂન પહેર્યું હતું, ઉપર ચોડાઈ ગયેલો ગાંઠડો મેલો બદામી રંગનો કોટ હતો અને નેક ટાઈ કોલર ન હતા. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો હતો અને માથે ઉમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી અને તેમની લાંબી દાઢી રાખી. તો આવો એનો એ પોશાક, એનો આખો ચહેરો, એનો આખો શરીરનું એ વાત કરીએ. તો કદ એકવળ્યું હતું, ઠીંગડું કહીએ તો પણ ચાલે. મો પર સીડીના ડાઘ હતા, ચહેરો ગોળ, નાક નહીં અણીદાર, નહીં ચીબું, દાઢી ઉપર હાથ એ દાઢી જે છે એ લાંબી હતી એટલે દાઢી ઉપર એ હાથ ફર્યા કરે. બધા ફૂલ ફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર
એ આખા વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા એટલે કે અલગ પડી જતા હતા. આપનું નામ મેં બહુ સાંભળ્યું છે, આપના કઈ લખાણો પણ વાંચ્યા છે, આપ મારે ત્યાં આવશો? આવો એક પ્રશ્ન કરતા એમ. નારાયણ હેમચંદ્ર નો આવો સાદ એટલે કે અવાજ સાંભળો તો તેમણે હસમુખે ચહેરે જવાબ આપ્યો, તમે ક્યાં રહો છો? પ્રશ્ન કરે છે, તમે ક્યાં રહો છો? સ્ટોર સ્ટ્રીટમાં, એટલે કે સ્ટોર સ્ટ્રીટમાં એટલે કે શેરીમાં રહું છું. સ્ટોર સ્ટ્રીટમાં એટલે કે સ્ટોર નામની શેરી છે એમાં રહું છું. ત્યારે તો આપણે પડોશીએ છીએ, તમે તો મારા નજીકના પડોશી કહેવાઓ. મારે અંગ્રેજી શીખવું છે, તમે મને શીખવશો? આવો પ્રશ્ન કરે છે કે મારે અંગ્રેજી શીખવું છે, તમે મને શીખવશો? મેં જવાબ આપ્યો, જો આપને કંઈ મદદ કરી શકું તો રાજી થઉં, મારાથી બનતી મહેનત હું જરૂર કરીશ. આપ કહો તો હું આપને ત્યાં આવીશ. ના ના, હું જ તમારે ત્યાં આવીશ. મારી કને પાઠમાળા છે, મારી કને એટલે કે મારી પાસે એ પાઠમાળા છે, તે હું લેતો આવીશ. અમે વખત મુકરર કર્યો, અમારી વચ્ચે ભારે સ્નેહગાન, એવા તે સંબંધો બંધાણ. નારાયણ હેમચંદ્રને વ્યાકરણ મુદર નહોતું આવડતું. ઘોડો ક્રિયાપદ બને ને દોડવું નામ બને આવા વિનોદી દાખલા તો મને કેટલાય યાદ છે, પણ નારાયણ હેમચંદ્ર મને બી જાય તેવા હતા. મારા એ અલ્પ વ્યાકરણથી, થોડાય વ્યાકરણથી એ કાંઈ મોહી જાય તેવા ન હતા. તેમને વ્યાકરણ ના આવડે તો એની શરમ તો હતી જ નહીં. એમ હું કંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી, મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર ન જણાય. જુઓ, તમને બંગાળી આવડે છે? મને તો આવડે છે. પ્રશ્ન કરે છે કે જુઓ, તમને બંગાળી આવડે છે? મને તો બંગાળી આવડે છે, હું બંગાળમાં ફર્યો છું. મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરના પુસ્તકોનો તરજુમો તો ગુજરાતી પ્રજાને મેં જ આપ્યો છે ને, મારે તો ઘણી ભાષામાંથી ગુજરાતી પ્રજાને તરજુમા આપવા છે. તે કરવામાં હું શબ્દાર્થને નથી વળગતો. ભાવાર્થ આપો એટલે મને સંતોષ છે. મારી પછી બીજાઓ ભલે વધારે આપે કે ન આપે, હું સંતોષ છું, હું સંતોષ માનું છું. હું તો વગર કાર વ્યાકરણે મરાઠી પણ જાણું છું, હિન્દીએ જાણું છું, ને હવે અંગ્રેજી જાણતો પણ થવા લાગ્યો છું. મારે તો શબ્દ ભંડાર જોઈએ. તમે એમ ન જાણતા કે એકલા અંગ્રેજીથી મને સંતોષ થવાનો છે. હું તો ઘણી બધી ભાષાઓ એ શીખવાનો છું, એનો બીજી ઘણી બધી ભાષા હું જાણવાનો છું. મારે તો ફ્રાન્સ પણ જવું છે ને ફ્રેન્ચ પણ શીખી લેવું છે. હું જાણું છું કે ફ્રેન્ચ સાહિત્ય બહોળું છે, બનશે તો જર્મની પણ જઈશ ને જર્મન ભાષા પણ શીખી લઈશ. તો આમ એ નારાયણ હેમચંદ્રની ધારા ચાલતી જ રહી. ભાષાઓ જાણવાનો અને મુસાફરી કરવાનો તેમનો લોભ અપાર હતો. ત્યારે તો અમે બધા અમેરિકા જવાના જ. જરૂર એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે? આવો એ પ્રશ્ન કરે છે. પણ તમારી પાસે એટલા બધા પૈસા ક્યાં છે એમ કે તમે અમેરિકા જાઓ, કે આ બધી દુનિયા, આખી દુનિયાને તમે જોવા જાઓ? પૈસા? મારે પૈસાનું શું કામ? મારે ક્યાં તમારા જેવી ટાપટીપ કરવી છે? મારે ખાવું કેટલું ને પહેરવું કેટલું? આવા ઘણા બધા પ્રશ્નો એના મનમાં ઉભા થાય છે. મારા પુસ્તકોમાંથી કંઈ મળે છે તે અને થોડું મિત્રો આપે કે બસ થઈ જાય. હું તો બધે ત્રીજા વર્ગમાં જ જનારો રહ્યો, અમેરિકા હું એકમાં જઈશ. નારાયણ હેમચંદ્રની આવી સાદાઈ તો તેમની પોતાની જ હતી, તેમની નિખાલસતા પણ તેટલી જ હતી. અભિમાનનું કોઈ એવું નામ હતું નહીં. પોતાની લેખક તરીકેની શક્તિ એ વિશે જોઈએ તેના કરતાં પણ વધારે એમને વિશ્વાસ હતો. અમે રોજ મળતા, અમારી વચ્ચે વિચાર તેમજ આચાર સામ્ય એ ઠીક હતું. બંને અન્ન આહાર કરનારા, બપોરના ઘણી વેળા એટલે કે બપોરની ઘણા એ સમયે, એવા સમયે સાથે જમીએ. આ મારો અઠવાડિયાના અઠવાડિયાના 17 સિલિંગમાં રહેવાનો ને સ્વયં પાક કરવાનો એકાળ એટલે કે સમય હતો. હું કોઈ વેળા તેમની કોટડીએ એટલે કે એમના રૂમ ઉપર જાઉં, તે કોઈ વેળા મારી કોટડી આવે એટલે કે તે વ્યક્તિ પોતે પણ કોઈક સમયે મારી કોટડી એટલે કે મારા રૂમમાં એ આવે. હું અંગ્રેજી ઢબની રસોઈ કરું અને તેમને દેશી ઢબ વિના સંતોષ જ ન વળે. દાળ જોઈએ જ, હું ગાજર ઇત્યાદિ એનો સૂપ બનાવું તેથી મારી દયા ખાય. તેમણે મગ ક્યાંકથી શોધી કાઢ્યા. એક દિવસ મારે સારું મગ રાંધીને લાવ્યા.
ને મે અત્યંત સ્વાર્થથી ખાધા પછી તો અમારે આવી આપલે કરવાનો વ્યવહાર દિન પ્રતિદિન એ વધતો ગયો હું મારી વાનગી તેમને ચખાડું ને તે મને પોતાની વાનગી ચખાડે તો આ સમયે કાર્ડિનલ મેનિગનું નામ સૌને સુખે હતું ગોદીના મજૂરોની હડતાલ હતી અને જોન વર્નસને કાર્ડિનલ મેનિંગના એ પ્રયત્નથી હડતાલ વહેલી બંધ થઈ અને કાર્ડિનલ મેનિંગને એ સાદાઈ વિશે ડિઝરાયલી લખ્યું હતું તે મેં નારાયણ હેમચંદ્રને વાંચી સંભળાવ્યું ત્યારે મારે તો એ સાધુ પુરુષને મળવું જોઈએ એ તો બહુ મોટા માણસ રહ્યા તમને કેમ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે આત્મકથા ખંડમાં ઘણું બધું એ સમજ્યા કે નારાયણ હેમચંદ્ર એ પોતે એમનું મનના એટલા સ્વસ્થ સુષ્ટુ નાજુક નમણા એનો પહેરવેશ એનો સ્વભાવ એનો અવાજ અને આરોભાર એ વિચિત્રતા તેમ ભાષા નિખાલસતા અને નિર્ભિમાનતા અખૂટ વિરજ અને આત્મવિશ્વાસ જેવા ગુણો એમની અંદર રહ્યા હતા તો આ આત્મકથા ખંડનો આપણે અભ્યાસ કર્યો તમે ખૂબ સારી રીતે સમજી શક્યા હશો આભાર.